હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સિટી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતનું પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તેના તમામે તમામ પ્રશ્નોની સમજૂતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું. તો આજનો આ વિડીયો છે એ તમે અંત સુધી જોવાનું ન ચૂકતા, જેનાથી તમારા જે પ્રશ્નો છે તેની નિરાકરણ આવી શકે. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. ઉત્તર 1. પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલા સંસ્થાનો. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો સામ્રાજ્યવાદી ભાવના ધરાવતા હતા. તેમણે તેમના પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે પોર્ટુગલ સ્પેનના રાજા ફિડબેટ્સ બીજાના હાથમાં લગભગ 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇઝારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ ઇટાલી અને જર્મની પર સત્તા જમાવી. 2. એશિયામાં સ્થાપાયેલા સંસ્થાનો. ઇંગ્લેન્ડ ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર એટલે કે બર્મા, સિંગાપુર, મલાયા વગેરે ભારતના પાડોશી દેશો પર પણ સત્તા જમાવી. ઇંગ્લેન્ડે ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કોન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહ થયા. તેમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડને ચીનના બીજા 5 બંદરો મળ્યા. તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા. પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો હતા. તેથી ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઇરાક, ઈરાન, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી. 3. આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો. 15મી સદીના અંત ભાગમાં સૌ પ્રથમ નેધરલેન્ડ્સ એટલે કે હોલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ત્યાર પછી ઇંગ્લેન્ડ કેપમાં અને ફ્રાન્સ ઉત્તર આફ્રિકામાં એલ્જીરિયામાં સંસ્થાનો સ્થપાયા. બેલ્જિયમના રાજા લીપોલેડ કોલોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી. ફ્રાન્સે યુનિયસા, મોરકો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. ઇટાલીએ રાત્રા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી. સ્પેન અને પોર્ટુગલે આફ્રિકામાં કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. આમ ઈસવીસન 1880 સુધીમાં યુરોપના મોટાભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. પ્રશ્ન 2. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ જણાવો. ઉત્તર પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો નીચે મુજબ છે. 1. આર્થિક પરિબળ. ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. 19મી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના
એશિયા તથા આફ્રિકાના બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. બે, લશ્કરવાદ. પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાના લશ્કર અને શસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યો. આમ આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. ત્રણ, જૂથબંધીઓ, ગુપ્ત સંધિઓ. ઈસવીસન 1914માં પહેલા એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ રચાયું. યુરોપની સત્તાઓ બે જૂથમાં વહેંચાઈ ગઈ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ બન્યું. ચાર, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ યુરોપના આર્થિક ઈર્ષાઓ, ખેંચાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજા રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના આગળ પડતા રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શીખવ્યા. પોતાના દેશ માટે પ્રેમ અને બીજા રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને ઉત્તેજન આપવા માંડ્યું. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્વાકાંક્ષી અને સામ્રાજ્યવાદી હતો. તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઈચ્છતો હતો. વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલ્યું. પાંચ, વર્તમાન પત્રોનો ફાળો. યુરોપના વર્તમાન પત્રોના આકાર, ઉકેરીકરણજનક, અતિશય યુક્તિભર્યા અને જૂઠા લખાણોને યુદ્ધની ભૂમિકા સર્જી. છ, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપના બદલે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જાહેર જોર પકડ્યું. ટ્રીટકે નામના જર્મન લેખકે શક્તિમાનને જ જીતાવવાનો હક છે અને યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે ના સિદ્ધાંતો પ્રચલિત કર્યા. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. સાત, તાત્કાલિક કારણ. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર આર્કડ્યુસ ફર્ડિનાન્ડ અને તેની પત્નીના બોસ્નિયાની રાજધાની સારાજેવોમાં સબિયાની કાળા હાથ એટલે કે બ્લેક હેન્ડ નામની ઉગ્ર સંસ્થાના સર્વે સભ્યે ખૂન કર્યા. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું આપ્યું. સર્બિયાએ પોતાની આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રેલિયાએ સર્બિયાને દલીલ સાંભળી નહીં અને 28 જુલાઈ 1914ના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આમ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું. પ્રશ્ન 3, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. ઉત્તર 1, ઓગસ્ટ 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરી રાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ હતા. 1, જાનમાલની હાનિ. ઇતિહાસવિદ લેંગન્સમનના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો
રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. બે, સામાજિક પરિવર્તન. વિશ્વયુદ્ધમાં સૌથી મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપિયન દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી. ઘરની ચાર દિવાળોમાંથી સ્ત્રીઓ બહાર આવી તેમણે વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. પરિણામે તેમના પુરુષ સામોવળી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની ભાવના જાગી. યુરોપિયન દેશોમાં સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલનો થયા. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતનું ઉત્પાદન ઘટ્યું, તેથી યુરોપિયન દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની. ત્રણ, જૂન 1919ની વેલ્સનની સિંધિ. ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વેલ્સનના શીશમહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હતી, તેથી તે વેલ્સનની સંધિ તરીકે ઓળખાય છે. અંતિમ મિત્ર રાષ્ટ્રોએ હારેલા રાષ્ટ્રો પર જૂન 1919માં વેલ્સનની સંધિ લાદી. આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી. 1, પ્રાદેશિક વ્યવસ્થા. 2, લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. 3, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ તથા 4, અન્ય જોગવાઈઓ. વેલ્સનની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટન વડા પ્રધાન લોર્ડ જ્યોન્સ અને ફ્રાન્સના વડા ક્લેમોન્સે મહત્વની કામગીરી કરી. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીની જવાબદાર ગણી તેની પર 6.5 અજબ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. ફ્રાન્સે જર્મનીનો રૂહદ પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહદાઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોની સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. જર્મનીના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેન્સ અને રોલેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું. આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ. વેલ્સનની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું. 4, દૂરગામી પરિણામો. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વેલ્સનની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં. વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. વિશ્વ ફરીથી 2 ભાગોમાં વહેંચાઈ ગયું. આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાયા. પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો. 1, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. ઉત્તર, 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂ થયું. વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો 2 જૂથમાં વહેંચાઈ ગયા. 1, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્ર રાષ્ટ્રોનું જૂથ અને 2, જર્મની,
બ્લેરિયા, તુર્કી, હંગેરી, ઓસ્ટ્રેલિયા વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપના નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેને ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો. સબમરીન યુદ્ધ કરીને તેણે મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. યુદ્ધમાં બંને જૂથોના પરસ્પર હવાઈ હુમલાઓ, ટેન્કો, ઝેરી ગેસ વગેરેના ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું. આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાને લ્યુશિયાનિયા સ્ટીમરને ડૂબાડી દીધી. આ ઘટનામાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેથી સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. આથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું. સપ્ટેમ્બર 1918માં બ્લેરિયાએ ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રેલિયાએ અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા. આમ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. 2. વેલ્સનની સંધિ. ઉત્તર જે પ્રશ્ન પહેલો હતો તેનો પેટા પ્રશ્ન 3 તરીકે 3નો મુદ્દો 3 છે, જેમાં જૂન 1919ની વેલ્સનની સંધિનો તેનો આન્સર છે. 3. પ્રથમ વિશ્વયુદ્ધમાં દુર્ગામી પરિણામો, તેમાં પણ પ્રશ્ન પહેલાનો 3 પ્રશ્ન, તેમાં મુદ્દો 4 દુર્ગામી પરિણામો. 4. રશિયન ક્રાંતિ. ઉત્તર, ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. રશિયાના ઝાર રાજાઓ આપ ખુદ હતા. તેઓ નિરકંશ સત્તાઓ ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેની કાતિલ ઠંડી ધરાવતા સાઇબિરિયામાં મોકલી દેવામાં આવતો. આમ રશિયાની આપ ખુદ નિરકુંશ અને અત્યાચારી ઝારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી. રશિયાના ખેડૂતો, ખેતદાસો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહી કચડાતો હતો. તેઓ તેમના માલિકોના ખેતરમાં કમરતોડ કાળી મજૂરી કરતા, છતાં તેમને પૂરતું વળતર મળતું ન હતું. તેમની સ્થિતિ કંગાળ બની હતી. 22 જાન્યુઆરી 1905ને રવિવારના દિવસે સેન્ટ પેગબર્ટ્સના લોકો ફાગર ગોપન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલ લઈ ગયા. તે નિશસ્ત્ર હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી. તેમાં રશિયાનો ગોળો, નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે રવિવાર હતો, તેથી એ દિવસ લોહિયા રવિવાર તરીકે ઓળખાય છે. ઈસવીસન 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં રશિયાનો પરાજય થયો. આથી સારા શાહીની નબળાઈઓ ખુલી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે ઝાર રાજા સામે ભારે દેખાવો કર્યા. રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા માટે ઝારે વર્ષો નહીં
બોલાવેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવા પગલાં ભરે તે પહેલા તેને બરખાસ્ત કરવામાં આવી. 8 માર્ચ 1917 રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી. હડતાલને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું, પરંતુ સૈન્યએ ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ. ઝારશાહીના પતન પછી કેન્સેંગના નેતૃત્વ નીચેની મેક્સિવિંક એટલે કે લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થઈ ગયા હતા. લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેક્સિવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિન બોક્સેવિકો એટલે કે બહુમતીને મેક્સિવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917 સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આમ રશિયામાંથી ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો. પ્રથમવાર રશિયા ઝાર વિનાનું બન્યું. પ્રશ્ન 5. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. ઉત્તર. રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો એટલે કે હેતુઓ નીચે પ્રમાણે હતા. 1. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. 2. દરેક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. 3. દરેક રાષ્ટ્રે યુદ્ધનીતિનો ત્યાગ કરવો. 4. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. 5. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. 6. જો કોઈ રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થિતિની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘે રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. 7. ગરીબી, બેકારી અને અજ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધના મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવા બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્નો કરવા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. આફ્રિકામાં કઈ કઈ પ્રજાએ ક્યાં ક્યાં સ્થળે સંસ્થાનો સ્થાપ્યા, જેનો ઉત્તર પ્રશ્ન પહેલાંનો પેટો પ્રશ્ન 1 જેનો મુદ્દા છે. 3. આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો તેની આખે આખો પ્રશ્ન છે, તે આવી જશે. તમારો પહેલો જ પ્રશ્ન છે તેમાં. પ્રશ્ન 2. વેલ્સનની સંધિ જર્મની માટે કેવી રહી રીતે અન્યાયી હતી. ઉત્તર. પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વેલ્સનની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અજબ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટા ભાગના સમુદ્ર ખનિજ પેદાશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીનો રુહદ્ર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યા. ફ્રાન્સની સીમાએ આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પેદાશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. આલ્સેન્સ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ વેલ્સનની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી. પ્રશ્ન 4. નીચેના વિધાનોના કારણો આપો. 1. ફોન્ટનની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. જવાબ. જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યો, તેથી ફ્રાન્સને તેની સાથે ઈસવીસન 1871 ફોન્ટનની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો. તેમજ એલ્સેન્સ અને લોરેન્સ નામના 2 પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા.
જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું ન હતું. આમ ફ્રન્ટ ટર્નની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. બે, જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. ઉત્તર, 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. ત્રણ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપિયન સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્વીકારી. સ્ત્રીઓએ ઘરની ચાર દિવાલમાંથી બહાર આવી તેનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલન થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. ચાર, 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર, 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગોપેન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ચાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. એ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટરબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પાંચ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અજબો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોએ જગતમાં શાંતિ જાળવી રાખવા પરસ્પરના મતભાદોને કે ઝઘડાઓને વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1, એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય હતા? ઉત્તર, એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. 2, સ્પેને કયા કયા રાષ્ટ્રો પર પોતાની સત્તા સ્થાપી હતી? ઉત્તર, સ્પેને નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ વગેરે રાષ્ટ્રો પર પોતાની સત્તા સ્થાપી હતી. 3, પોર્ટુગલ સ્પેનના રાજા ફિબર્ટસ બીજાના હાથમાં કેવી રીતે આવી ગયું? ઉત્તર, પોર્ટુગીઝ શાસન બિનવારસ મૃત્યુ પામતા પોર્ટુગલ લોહીના સંબંધે સ્પેનના રાજા ફિબર્ટસ બીજાના હાથમાં આવ્યું. 4, ઇંગ્લેન્ડે એશિયાના કયા કયા દેશો પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું? ઉત્તર, ઇંગ્લેન્ડે એશિયાના ભારત, શ્રીલંકા, મ્યાનમાર એટલે કે બર્મા, સિંગાપુર, મલાયા, ચીન વગેરે દેશો પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. 5, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયા કારણો યુદ્ધો થયા? એ યુદ્ધો ઇતિહાસમાં કયા વિગ્રહો તરીકે જાણીતા થયા? ઉત્તર, ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા
અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. એ યુદ્ધો ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા થયા. છ, ઇંગ્લેન્ડની સત્તાનો ચીનમાં કેવી રીતે વધારો થયો? ઉત્તર, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા અફીણ વિગ્રહમાં ચીનનો પરાજય થયો. પરિણામે ઇંગ્લેન્ડને ચીનના કન્ટોન બંદર ઉપરાંત ચીનના બીજા 5 બંદરો મળ્યા. આ રીતે ઇંગ્લેન્ડની સત્તાનો ચીનમાં વધારો થયો. 7, ચીનમાં ક્યાં ક્યાં દેશોએ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા? ઉત્તર, ચીનમાં ઇંગ્લેન્ડ, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા, જાપાન વગેરે દેશોએ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. 8, પશ્ચિમ એશિયાના કયા દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે? ઉત્તર, પશ્ચિમ એશિયાના ઇરાક, ઈરાન, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે. 9, 15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌ પ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું? ઉત્તર, 15મી સદીના અંત ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ દક્ષિણ આફ્રિકામાં સંસ્થાન સ્થાપ્યું હતું. 10, 15મી સદીના અંત ભાગમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે ક્યાં ક્યાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા? ઉત્તર, 15મી સદીના અંત ભાગમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાના કેમ્પમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા. 11, ક્રોગોમાં કોણે સત્તા સ્થાપી? ઉત્તર, ક્રોગોમાં બેલ્જિયમના રાજા લિયોપોન્ડે સત્તા સ્થાપી. 12, ઇંગ્લેન્ડ આફ્રિકામાં ક્યાં ક્યાં પોતાના મથકો સ્થાપ્યા? ઉત્તર, ઇંગ્લેન્ડે આફ્રિકામાં ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો, દક્ષિણ આફ્રિકાના દેશો, નાતાલ અને ટ્રાન્સવાલમાં પોતાના મથકો સ્થાપ્યા. 13, ફ્રાન્સે આફ્રિકામાં ક્યાં ક્યાં પોતાની સત્તા સ્થાપી? ઉત્તરે, ફ્રાન્સે આફ્રિકામાં ટુનિશિયા, મોરક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી. 14, ઇટાલીએ આફ્રિકામાં કયા પ્રદેશો કબજે કર્યા? ઉત્તર, ઇટાલીએ આફ્રિકામાં રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો કબજે કર્યા. 15, યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો કેવી રીતે વહેંચી લીધા? ઉત્તર, ઈસવીસન 1884-85માં જર્મનીના બર્લિન ખાતે યુરોપના દેશોની પરિષદ મળી. એ પરિષદમાં યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી દીધા. 16, યુરોપના કયા બે દેશોએ એકીકરણ સાધ્યું? ઉત્તર, યુરોપના જર્મની અને ઇટાલીએ એકીકરણ સાધ્યું. 17, જર્મની અને ઇટાલીનું એકીકરણ થવાથી શું પરિણામ આવ્યું? ઉત્તર, જર્મની અને ઇટાલીનું એકીકરણ થવાથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. 18, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? ઉત્તર, 1 ઓક્ટોબર 1914 દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. 19, ફ્રાન્સને 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. ઉત્તર, જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને 1871ની ફોન્ટેનની સંધિ કરવી પડી. 20, ફ્રાન્સ ક્યુ અપમાન ક્યારે ભૂલી શક્યું ન હતું? ઈસવીસન 1871ની ફોન્ટેનની સંધિ પ્રમાણે ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ તેમજ આલેન્સ અને રોલેન્સ નામના બે પ્રદેશો આપવા પડ્યા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું. 21, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ક્યુ હતું? ઉત્તર, ફ્રાન્સે જર્મની સાથે કરેલી ઈસવીસન 1871ની ફોન્ટેનની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. 22, જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો કેવી રીતે તોડવા માંડ્યા? ઉત્તર, 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા.
23. આર્થિક સ્પર્ધાઓમાં કઈ સ્પર્ધા ઉમેરતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું? ઉત્તર, આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. 24. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયા બે જૂથોમાં વહેંચાયેલું હતું? ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ આ બે જૂથોમાં વહેંચાયેલું હતું. 1. જર્મની પ્રેરિત જૂથ, આમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કી વગેરે રાષ્ટ્રો હતા. 2. ઇંગ્લેન્ડ પ્રેરિત જૂથ, આમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે રાષ્ટ્રો હતા. 25. યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ કેવું સ્વરૂપ ધારણ કર્યું હતું? ઉત્તર, યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. 26. ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો? ઉત્તર, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રેરણતા હતો. 27. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? ઉત્તર, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્વાકાંક્ષી હતો. તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. 28. યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી? ઉત્તર, યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણની નીતિ પ્રબળ બની હતી. 29. ટ્રીટેસ્ક નામના જર્મન લેખકે કયા સિદ્ધાંતો પ્રચલિત કર્યા હતા? ઉત્તર, ટ્રીટેસ્ટ નામના જર્મન લેખકે આ સિદ્ધાંતો પ્રચલિત કર્યા હતા, શક્તિમાનને જ જીવવાનો હક છે અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. 30. નીત્સે નામના લેખકે યુદ્ધને કેવું કાર્ય ગણાવ્યું હતું? ઉત્તર, નીત્સે નામના લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. 31. સબિયામાં કઈ ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી? ઉત્તર, સબિયામાં બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી. 32. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે અને ધરી રાષ્ટ્રોના પક્ષે કેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો? ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ ભાગ લીધો. 33. અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું, તેથી સાથે બીજા કયા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા? ઉત્તર, અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું, તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, શિયામ વગેરે રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. 34. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કેવી રીતે આવ્યો? ઉત્તર, 11 નવેમ્બર 1918 ના રોજ જર્મન પ્રજાસત્તાકે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. 35. પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા કયા રાષ્ટ્રોનો વિજય અને કયા રાષ્ટ્રોના પરાજય થયો? ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય અને જર્મની તથા ધરી રાષ્ટ્રોનો પરાજય થયો. 38. પ્રથમ વિશ્વયુદ્ધનો ક્યારે અંત આવ્યો? ઉત્તર, 11 નવેમ્બર 1918 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. 37. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી? ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા હતા. 38. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કઈ કઈ સમસ્યાઓ ઊભી થઈ હતી? શા માટે? ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું, તેથી પ્રથમ વિશ્વયુદ્ધ પછી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે સમસ્યાઓ ઊભી થઈ હતી. 39. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે કઈ સંધિ કરવામાં આવી? ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે વેલ્સનની સંધિ કરવામાં આવી. 40. વેલ્સનની સંધિમાં કોણે કોણે મહત્વની કામગીરી બજાવી હતી? ઉત્તર, વેલ્સનની સંધિમાં અમેરિકાના પ્રમુખ ફુર્ડો
વિલ્સને બ્રિટનના વડાપ્રધાન લોર્ડ ઝિયોન અને ફ્રાન્સના વડા ક્લેમન બોર્ડ્સનો મહત્વની કામગીરી બજાવી. 41. પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા રાષ્ટ્રને જવાબદાર ગણવામાં આવ્યું? ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. 42. વેર્શનની સંધિ મુજબ જર્મનીએ પોતાનો કયો પ્રાંત કયા દેશને આપવો પડ્યો? ઉત્તર, વેર્શનની સંધિ મુજબ જર્મનીએ પોતાનો રૂહર પ્રાંત ફ્રાન્સને આપવો પડ્યો. 43. વેલ્સનની સંધિ મુજબ જર્મનીની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી? ઉત્તર, વેલ્સનની સંધિ મુજબ જર્મનીની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. 44. દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ શામાંથી સર્જાયું એમ કહી શકાય? ઉત્તર, દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધનું શાંતિ પ્રક્રિયામાં સર્જાયું એમ કહી શકાય. 45. રશિયાના ઝાર રાજાઓ કેવી સત્તાઓ ભોગવતા હતા? ઉત્તર, રશિયાના ઝાર રાજાઓ આપખુદ અને નિરકુશ સત્તાઓ ભોગવતા હતા. 46. રશિયાના રાજાઓની આપખુદ ઝારહાની ઝારશાહીની કઠોરતાનું એક દ્રષ્ટાંત આપો. ઉત્તર, રશિયાના રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ આંતર અધિકારની માંગણી કરે તો તેની પર અત્યાચાર અને દમન ગુજારવામાં આવતા, અથવા તેની સાઇબિરિયાના કાતિલ ઠંડા પ્રદેશમાં મોકલવાની સજા કરવામાં આવતી. 47. રશિયાની અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે શેનું કારણ બની હતી? ઉત્તર, રશિયાની અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહીને લીધે પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની હતી. 48. રશિયામાં કયો દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે? ઉત્તર, 22 જાન્યુઆરી 1905 દિવસ રશિયામાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. 49. રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું? તેનું શું પરિણામ આવ્યું? ઉત્તર, ઈસવીસન 1905 રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધમાં રશિયાની હાર થઈ. 50. જાપાન સામે રશિયાની હાર થતાં ઉશ્કેરાયેલી પ્રજાને શાંત કરવા ઝારે શું કર્યું? ઉત્તર, જાપાન સામે રશિયાની હાર થતાં ઉશ્કેરાયેલી પ્રજાને શાંત કરવા ઝારે વર્ષોની નહીં બોલાવેલી ડુમા એટલે કે ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. 51. રશિયા ઝારશાહીના પતન પછી કોના હાથમાં સત્તા આવી? ઉત્તર, રશિયામાં ઝારશાહીના પતન પછી કેરેસ્કીનના નેતૃત્વવાળી મેક્સેવિક એટલે કે લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી. 52. લેનિન કોના વર્ચસ્વમાં માનતો હતો? ઉત્તર, લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણીના પ્રમાણે શ્રમજીવી ઓના વર્ચસ્વમાં માનતો હતો. 53. રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોણે વિશેષ યોગદાન આપ્યું હતું? ઉત્તર, રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને વિશેષ યોગદાન આપ્યું હતું. 54. રાષ્ટ્રસંઘની સ્થાપનાના ક્યારે કરવામાં આવી? ઉત્તર, રાષ્ટ્રસંઘની સ્થાપના 10 જાન્યુઆરી 1920 દિવસે કરવામાં આવી. 55. રશિયન ક્રાંતિને ક્યાં નામે ઓળખવામાં આવે છે? ઉત્તર, રશિયન ક્રાંતિને ઈસવીસન 1917 સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાવામાં આવે છે. 2. નીચેના શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો. 1. એકીકરણ. ઉત્તર, એકીકરણ એટલે એકબીજા સાથેનું જોડાણ, અનેકનું એક થવું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા જર્મનીના ચાલસાર બિકમાર્ક જર્મનીના જુદા જુદા પ્રદેશોને જોડીને જર્મનીને એક રાષ્ટ્ર બનાવ્યું હતું, એટલે કે જર્મનીનું એકીકરણ કર્યું હતું. 2. રાજ્ય સામ્રાજ્યવાદ. ઉત્તર, રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પ વિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવાય.
साम्राज्यवादी देश विस्तारवादी नीतिवादी अपनावे छे अने बीजा देशोने पराधीन बनावी तेमनुं शोषण करे छे अने ते समृद्ध बने छे। ते प्रजाने गुलाम बनावी तेनी संस्कृतिनो विकास रूंधे छे, तेमनी पर पोतानी संस्कृतिनो प्रभाव जमावे छे। उत्तर संघી સંધિ એટલે સુલે। જગતના બે દેશો વચ્ચે કોઈ કારણસર યુદ્ધ થાય, યુદ્ધને અંતે એક દેશનો વિજય થાય અને બીજા દેશનો પરાજય થાય। પરાજિત દેશ વિજેતા દેશની શરણાગતિ સ્વીકારે ત્યારે તેને વિજેતા દેશ સાથે જે સુલે કરવી પડે તેને સંધિ કહે છે। સંધિના પરાજિત દેશને વિજેતા દેશની કેટલીક શરતો સ્વીકારવી પડે છે। ચાર રાષ્ટ્રસંઘ। ઉત્તર રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય। પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વ શાંતિની જરૂર સમજાય, તેથી જગતમાં વિશ્વ શાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વેલ્સનના નેતૃત્વ નીચે પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે 10 જાન્યુઆરી 1920 દિવસે વિશ્વના રાષ્ટ્રોનું સંગઠન કરી એક સ્થાપના રાષ્ટ્રસંઘની સ્થાપના કરી। પ્રશ્ન 3, કારણો આપી વિધાનો પૂરા કરો। 1, પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિબિયર્સ બીજાના હાથમાં આવી ગયો કારણ કે। ઉત્તર પોર્ટુગલ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો। 2, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા કારણ કે। ઉત્તર ઇંગ્લેન્ડે ચીનના અફીણનો વેપાર શરૂ કર્યો હતો। 3, યુરોપના દેશોમાં આફ્રિકાની વિવિધ સ્થળોએ સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ થઈ કારણ કે। ઉત્તર ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધારે અનુકૂળ જણાતો હતો। 4, ફ્રાન્સ ઈસવીસન 1871ની ફર્સ્ટનની સંધિ કરવી પડી કારણ કે। ઉત્તર સેનાનના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાન્સનો પરાજય થયો હતો। 5, પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા ખસી ગયું કારણ કે। ઉત્તર પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રશિયામાં ક્રાંતિ શરૂ થઈ। 6, રશિયાની ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી ગઈ કારણ કે। ઉત્તર જાપાન સાથેના યુદ્ધમાં રશિયાની હાર થઈ। 7, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી કારણ કે। ઉત્તર ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ હતી। 8, અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું કારણ કે। ઉત્તર જર્મનીએ અમેરિકાની લ્યુસિટાનિયા નામની સ્ટીમરને ડૂબાડી દીધી, તેમાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા હતા। 9, જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ કારણ કે। ઉત્તર 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો। આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા। 10, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની કારણ કે। ઉત્તર પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપિય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી, આથી જીવનના અને ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું। 11, 22 જાન્યુઆરી 1905 દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે। ઉત્તર
22 જાન્યુઆરી 1905 ના રવિવારના દિવસે ફાધર ગોપોન નામના પાદરીના નેતૃત્વ નીચે નીકળેલા એક વિશાળ નિશસ્ત્ર લોકોને સરઘસ પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા, જેથી સેન્ટ પીટર્સબર્ગના ઝારન મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. પ્રશ્ન 5. નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો. જવાબ અફીન વિગ્રહ. 2. 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગોમાં સત્તા સ્થાપી. જવાબ લિયોપોલ્ડ. 3. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. જવાબ પ્રથમ વિશ્વયુદ્ધ. 4. ઈસવીસન 1871ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. જવાબ ફ્રેન્ડ વોર્ડ. 5. જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રેરણાતા હતો. જવાબ કેસર વિલિયમ બીઝો. 6. પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું. જવાબ જર્મની. 7. રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસે ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ લોહિયાળ રવિવાર. 8. ઈસવીસન 1871ની રશિયન ક્રાંતિને ખાલી જગ્યા ક્રાંતિ કહે છે. જવાબ સમાજવાદી બોલ્શેવિક. 9. અમેરિકાના રાષ્ટ્રપતિએ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. જવાબ રુડો વિલ્સન. 10. 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ખાલી જગ્યા પાસે રહ્યો હતો. જવાબ સ્પેન. 11. 19મી સદીમાં ખાલી જગ્યા એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. જવાબ ઇંગ્લેન્ડ. 12. રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાઓ આપ ખુદ અને નિરકંશ શાસન ભોગવતા હતા. જવાબ ઝાર. 13. 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. જવાબ 1920. 14. યુરોપમાં હવે ખાલી જગ્યાની નીતિએ જોર પકડ્યું હતું. જવાબ યુદ્ધ એજ કલ્યાણ. 15. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની ખાલી જગ્યા નામની ખાલી જગ્યાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હત્યા કરી હતી. જવાબમાં પહેલું બ્લેક હેન્ડ, બીજું સરબરિયા. પ્રશ્ન 6. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. 15મી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ અંગ્રેજ પ્રજાએ સંસ્થા સ્થાપ્યું હતું. જવાબ ખોટું. 2. જર્મનીએ સેન્ડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો. જવાબ સાચું. 3. એશિયામાં રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી. ખોટું. 4. નીત્સે નામનો જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય માનતો હતો. સાચું. 5. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 4 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ ભાગ લીધો. ખોટું. 6. વેલ્સનની સંધિની જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થયું. સાચું. 7. ઈસવીસન 1905માં રશિયા જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો. ખોટું. 8. દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી. સાચું. 9. 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ઇંગ્લેન્ડ પાસે રહ્યો હતો. ખોટું. 10. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. સાચું. 11. સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. જવાબ સાચું. 12. ફ્રાન્સે સેનાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો હતો. ખોટું. 13. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 3 જૂથોમાં વહેંચાયેલું હતું. ખોટું. 14.
પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. સાચું. 15. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી સંધિમાં મૈત્રીની ભાવના હતી. જવાબ ખોટું. 16. લેલિન કાર્લ માર્ક્સની વિચારસરણીનો અનુયાયી હતો. સાચું. 17. રશિયાના મેલ્સવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકોને વર્ચસ્વ ધરાવતા હતા. સાચું. 18. રાષ્ટ્રસંઘની સ્થાપના 20 ડિસેમ્બર 1920 દિવસે કરવામાં આવી. જવાબ ખોટું. પ્રશ્ન 7. સાચા જોડકા બનાવો. 1. વિભાગ. 1. અફીણ વિગ્રહ. જવાબ 6. ચીનનો પરાજય. 2. ફ્રેન્કન્સની સંધિ. જવાબ 4. પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ. 3. ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા. જવાબ 1. કેસર વિલિયમ બીજો. 4. દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ. જવાબ 5. પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા. 5. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ. જવાબ 3. રુડો વિલ્સન. બીજા નંબર પર. 1. યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવનાર જર્મન લેખક. જવાબ 3. નીત્સે. 2. બ્લેક હેન્ડ. જવાબ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા. 3. નવેમ્બર 1971. જવાબ 2. રશિયાની બ્લોશેવિક ક્રાંતિ. 4. જૂન 1919. જવાબ 5. વેલ્સનની સંધિ. 5. 10 જાન્યુઆરી 1920. જવાબ 4. રાષ્ટ્રસંઘની રચના. પ્રશ્ન 8. સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવો. 1. એ. ફ્રાન્સે જર્મની સાથે ફ્રન્ટકનની સંધિ કરી. બી. સૌપ્રથમ ડચ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું. સી. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણી વિગ્રહો થયા. ડી. મિત્ર રાષ્ટ્રો અને અધરી રાષ્ટ્રો વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. જવાબ આવશે બી, સી, એ અને ડી. 2. રશિયામાં સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ થઈ. બી. જર્મની સાથે વેલ્સનની સંધિ કરવામાં આવી. સી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. ડી. જર્મન પ્રજાસત્તાકે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. જવાબ સી, એ, ડી, બી. 3. એ. વિશ્વયુદ્ધની વિશ્વશાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. 2. રશિયાના પેટ્રોગાર્ડના કચરાયેલા કામદારોએ હડતાળ પાડી. સી. રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધો થયું. ડી. જર્મનીએ રાહિન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી. ઉત્તર સી, બી, ડી, એ. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ કયા રાષ્ટ્રની સ્થાપના સત્તા હતી? જવાબ બી, સ્પેનની. 2. શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા? જવાબ બી, અફીણ. 3. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાના સત્તા સ્થાપી? જવાબ ડી, ક્રોગો. 4. આધુનિક વિશ્વની એક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટના કઈ હતી? જવાબ એ, પ્રથમ વિશ્વયુદ્ધ. 5. ફેટબર્ગની સંધિના ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? જવાબ બી, આર્લેન્સ અને રોલેન્સના પ્રદેશો. 6. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા? જવાબ ફોર્ટ્રનની સંધિ. 7. કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધમાં જવાબદાર હતો? જવાબ બી, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાનો. 8. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? જવાબ બી, વિશ્વ પ્રભુત્વ. 9. શક્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખક પ્રચલિત કર્યો હતો? જવાબ બી, ટ્રેટ્રિસ્કે. 10. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? ઉત્તર વેલ્સનની સંધિ. 11.
કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? જવાબ બી, રશિયન ક્રાંતિ. 12. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? ડી સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. 13. ફ્રાન્સને ઈસવીસન 1871ની ફોન્ટની સંધિ કરવી પડી હતી કારણ કે? જવાબ સી, શેડનના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાન્સનો પરાજય થયો હતો. 14. પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોડી જતા પરિબળો પૈકી ક્યુ પરિબળ સૌથી વધારે જવાબદાર હતું? જવાબ એ, ઉગ્ર અને સંકુચિત રાષ્ટ્રવાદ. 15. બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા ક્યાં દેશમાં સ્થપાઈ હતી? જવાબ સર્બિયામાં. 16. પ્રથમ વિશ્વયુદ્ધમાં થી રશિયા શા માટે ખસી ગયું? જવાબ ઈસવીસન 1971માં રશિયામાં ક્રાંતિ થઈ. 17. જર્મન પ્રજાસત્તાકે ક્યારે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી? ઉત્તર ડી 11 નવેમ્બર 1918ના રોજ. 18. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? ઉત્તર એ, વેલ્સનની સંધિ. 19. વેલ્સનની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? જવાબ ડી રહાઇન નદી. 20. નીચેનામાંથી કયા રાષ્ટ્રને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું ન હતું? જવાબ સી રશિયાને. 21. નીચેનામાંથી ક્યુ મોટું રાજ્ય રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું? જવાબ સી અમેરિકા. 22. 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું? ઉત્તર બી ફાધર ગોપોન નામના પાદરીના. 23. 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં? જવાબ સી લોહિયાળ રવિવાર તરીકે ઉજવવામાં આવે છે, સોરી ઓળખવામાં આવે છે. 24. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું? જવાબ એ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વિડ્રો વેલ્સનનું. 25. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઉત્તર સી 10 જાન્યુઆરી 1920ના દિવસે. 26. રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ પૈકી કયો એક ઉદ્દેશ ન હતો? જવાબ બી યુરોપના રાષ્ટ્રોનું એકીકરણ કરવું. 27. રશિયન પ્રજાનો ગુસ્સો પાઘરીને તેમને શાંત કરવા રાજા ઝારે શું કર્યું? જવાબ ડુમા ધારાસભ્ય સભા બોલાવી. 28. લેનિન કાર્ડ માર્ક્સની વિચારસરણી મુજબ કોણ વર્ચસ્વમાં માનતો હતો? જવાબ બી શ્રમજીવીઓના. 29. પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા શા માટે ખસી ગયું? જવાબ એ, ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. 31. અમેરિકામાં પ્રથમ વિશ્વયુદ્ધમાં ક્યારે અને કોના પક્ષે જોડાયું? જવાબ સી એપ્રિલ 1917 મિત્ર રાષ્ટ્રોના પક્ષે. 31. પોર્ટુગલ દેશના સ્પેનના રાજા ફિલિપ્સ બીજાના હાથમાં આવી ગયો કારણ કે? જવાબ ડી પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યું હતું. 32. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો? જવાબ ડી 11 નવેમ્બર 1918ના રોજ. 33. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વુડ્રો વિલ્સને શાંતિ અને ન્યાય માટે કેટલા મુદ્દા રજૂ કર્યા? જવાબ બી 14. 34. રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ? જવાબ ડી ઈસવીસન 1917માં. 35. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર કયા રાષ્ટ્રો બન્યા હતા? જવાબ ઇટાલી અને જર્મની. 36. શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા? જવાબ અફીણ. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા અને મારો આ વિડીયો કેવો લાગ્યો તેની કમેન્ટ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.